चेतातंत्र। तो चेतातंत्र एक विशिष्ट कोषोनું બનેલું છે, કે જેને કહેવાય છે ચેતા કોષ। આ ચેતાકોષનું કાર્ય છે ઉર્મિવેગો અને અન્ય ઉત્તેજનાઓનું વહન કરવાનું। તો ઉત્તેજનાઓનું વહન વિવિધ અંગોથી મગજ સુધી અને મગજથી વિવિધ અંગો સુધી ઉર્મિવેગ સ્વરૂપે કરે છે। આ ચેતાકોષનું મુખ્ય કાર્ય છે। તો ચેતાતંત્રનું કાર્ય જોઈએ। ચેતાતંત્રના મુખ્ય ત્રણ કાર્યો છે, કે જેમાં પહેલું છે બાહ્ય અને આંતરિક વાતાવરણ, એટલે કે આપણી આસપાસ જે બી ક્રિયાઓ થાય છે અથવા તો શરીરની અંદરની ક્રિયાઓ થાય છે તેમાંથી ઉત્તેજનાઓનું ગ્રહણ કરી વહન કરવું, કે જે મગજ સુધી થાય છે। બીજું કાર્ય છે મગજમાં આ ઉત્તેજનાની ક્રિયાવિધિ, એટલે કે જ્યારે વિવિધ અંગો તરફથી ઉત્તેજનાઓનું વહન મગજ તરફ થાય છે ત્યારે આ મગજમાં જે તે ઉત્તેજનાઓનું સંશ્લેષણ થાય છે અને તેની ઉપર ક્રિયાવિધિ થાય છે કે આ ઉત્તેજના શેની છે અને આ ઉત્તેજના માટે કયું કાર્ય કરવું જોઈએ। દાખલા તરીકે જ્યારે આપણા હાથની આંગળી કોઈ ગરમ પાણીમાં પડે છે ત્યારે તે આંગળીના કોષો દ્વારા ઉત્તેજનાઓનું વહન મગજ સુધી જાય છે। મગજમાં તેનું સંશ્લેષણ થાય છે કે હાથની આ આંગળી ગરમ પાણીમાં પડેલી છે, જેનું સંવેદન થાય છે કે તે આપણને ગરમ લાગે છે અથવા તો દજાય છે। આથી મગજમાંથી ઉર્મિવેગ સ્વરૂપે સંદેશો મોકલાય છે, જે ચેતાકોષો તેનું વહન કરીને છેક હાથની આંગળી સુધી મોકલે છે અને આ સંદેશાને કારણે તે હાથની આંગળી ક્રિયા કરે છે અને હાથ આપણે તે ગરમ પાણીમાંથી બહાર કાઢી લઈએ છીએ। તો આમ ઉત્તેજનાઓનું વહન જે તે અંગથી મગજ સુધી થાય છે, મગજમાં તેનું સંશ્લેષણ થાય છે અને ઉત્તેજના ઉપર ક્રિયાવિધિ થાય છે કે ઉત્તેજના શેની છે અને તેને નિવારવા માટે શું કરવું જોઈએ। અને ત્રીજું કાર્ય છે મગજમાંથી ઉત્તેજનાનું ઉર્મિવેગ સ્વરૂપે જે તે અંગ તરફ વહન। તો આમ ચેતાતંત્ર મુખ્યત્વે ત્રણ ક્રિયા કરે છે, કે જેમાં પહેલું છે જે તે અંગ તરફથી ઉત્તેજનાઓનું વહન મગજ સુધી કરવું, મગજમાં તેનું સંશ્લેષણ અથવા તો ઉત્તેજના ઉપર ક્રિયાવિધિ કરવી, અને ત્રીજું છે મગજમાંથી તે ઉત્તેજનાનું ઉર્મિવેગ સ્વરૂપે જે તે ચોક્કસ અંગ તરફ વહન કરીને તે અંગનું કાર્ય કરાવવું। તો આ ચેતાતંત્રના ત્રણ મુખ્ય કાર્યો છે। હવે જુદા જુદા સજીવોમાં ચેતાતંત્ર જુદા જુદા હોય છે। દાખલા તરીકે હાઈડ્રા, જે જળચર પ્રાણી છે,
આ હાઇડ્રાનું ચેતાતંત્ર ચેતા જાલિકા સ્વરૂપે હોય છે. તો બીજું ઉદાહરણ છે કીટકો. કે જે સંધિપાદમાં આવતા હોય છે, તો કીટકોમાં ચેતાતંત્ર હાઇડ્રા કરતા વિકસિત છે અને તે મુખ્યત્વે ત્રણ ભાગોનું બનેલું છે, જેમાં આવે છે મગજ, ચેતાકંદો અને ચેતા પેશી. અને ત્રીજા છે પૃષ્ઠવંશી પ્રાણીઓ. અને તેમનું ચેતાતંત્ર ખૂબ જ વિકસિત હોય છે, કે જેનો આપણે અભ્યાસ કરશું. તો ચેતાતંત્રના મુખ્યત્વે ત્રણ કાર્યો છે, કે જેમાં છે ઉત્તેજનાનું જે તે અંગથી મગજ સુધી વહન, મગજમાં તેનું સંશ્લેષણ અને ક્રિયાવિધિ, અને મગજમાંથી ફરીથી ઉત્તેજના અથવા તો સંદેશાનું ઉર્મિવેગ સ્વરૂપે જે તે અંગ તરફ વહન.